કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ, જેમાં આજે આપણે ભાગ નંબર 2 વિશે વાત કરવાના છીએ. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. બાળકો, આપણે ભાગ નંબર 1 ની અંદર જોઈ ગયા હતા કે સંગીતા અરોરાના પગમાં દુખાવો થતો હતો એટલે તેઓ બીજા દિવસની મુસાફરી કરવા માગતા હતા નહીં, એટલા માટે તેઓ તેમના જે કોચ છે બ્રિગેડિયર જ્ઞાનસિંહ તેમની પાસે ગયા હતા. પરંતુ તેમણે તો કહી દીધું કે તમે જૂથના નાયક છો એટલે તમારે સૌથી મોટી જવાબદારીઓ નિભાવવાની હોય છે. હવે આપણે અહીંથી વિસ્તારથી જોઈએ મોટી જવાબદારીઓ. જૂથ નાયકે શું કરવાનું હોય છે તેના વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. જ્યારે સંગીતા અરોરા અને તે લોકો કેમ્પસમાં આવ્યા હતા ત્યારે તેમને બધાને પહેલાં શીખવવામાં આવતું હતું કે જૂથની જવાબદારીઓ શું શું હોય છે. તો કે પહેલું છે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, બીજું જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું, ત્યારબાદ ત્રીજું જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી, ચોથું રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, પાંચમું જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, છઠ્ઠું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, અને સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. તો બાળકો, અહીં આપણને જૂથ નાયકની જવાબદારીઓ બતાવવામાં આવી છે. તો જૂથ નાયકની કેટલી જવાબદારી હોય છે? 7. 1, 2, 3, 4, 5, 6 અને આ 7મી, એટલે કે 7 જવાબદારીઓ તેમની મુખ્ય હોય છે. તેઓ એકબીજાને મદદ કરવાની એ તેમની મહત્વની જવાબદારી હોય છે. તેમાં તેને જૂથ નાયકની જવાબદારીમાં તેઓને ઘણું બધું કામ કરવાનું હોય છે, પોતાના જૂથને આગળ જવા દેવાનું અને જે જૂથ નાયક હોય તેમને પાછળ રહીને બધાનું ધ્યાન રાખવાનું કે તેમાંથી કોઈ બાકી નથી રહી જતો ને, કે કોઈ લોકો ચડી ન શકતા હોય તેમના જૂથમાં તો તેઓની મદદ કરવાની, રાત્રિનું રોકાણ અને આરામ કરવા માટેની સારી જગ્યા શોધવાની હોય છે, તેમજ જેઓની તબિયત સારી ન હોય તેઓનું પણ તેઓને ખાસ ધ્યાન રાખવાનું હોય છે, અને જૂથના જે લોકો હોય તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવાની હોય છે. અને સૌથી મહત્વની બાબત તો એ હોય છે કે જૂથમાંથી જો કોઈ ભૂલ કરે તો તેમની સજા ભોગવવા માટે પણ જૂથ નાયકે જ તૈયાર રહેવા પડતો હોય છે. મને સમજાયું કે અહીં આ ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. તેમને તેમના પગની પીડા ખૂબ જ થતી હતી એટલે તે વિચારમાં પડી ગયા કે હજુ પણ શું છાવણી મારા માટે આનંદદાયક હશે. એટલા બધા જૂથ નાયકના નિયમો વિચારી અને તેઓને વિચાર થતો હતો. હવે આપણે આગળ જોઈએ જૂથ નંબર 7. તો જૂથ નંબર 7ની અંદર કોણ કોણ હતું બાળકો તેના વિશે જોઈએ. તો કે જૂથ નંબર 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. જૂથ 7ની અંદર કયા કયા રાજ્યની છોકરીઓ હતી બાળકો? અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. તે કહે છે કે આ બધા જ છોકરીઓમાં હું એક જ શિક્ષિકા હતી અને હું મારા બધા જ નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી, પરંતુ તેમાંના ઘણા સભ્યો જે છે તે સારી રીતે હિન્દી બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા તેમ છતાં પણ મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોબદી સાથે હું એક પણ વખત વાત કરી શકી નહીં. તેનું મને દુઃખ લાગતું.
તે ફક્ત મિઝો ભાષા બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. સંગીતા કહે છે કે અમે લોકો 21 દિવસથી સાથે હતા, પરંતુ એક મિઝોરમથી જે છોકરી આવી હતી ખાનદોબદી, તેમની સાથે હું એક પણ વાત ન કરી શકી તેનું મને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. કારણ કે તે ફક્ત મિઝો ભાષા બોલે છે, તેને હિન્દી બોલતા આવડતું નથી, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. હવે આપણને આગળ અહીં જ સવાલો આપેલા છે તો તે આપણે જોઈએ. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારીઓ શું હોય છે? તમારે બાળકો આ સવાલની અંદર જે આપણે આગળ જૂથ નાયકની મોટી જવાબદારીઓ જોઈ હતી તે લખવાનું છે. ત્યારબાદ બીજો સવાલ છે, તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો બાળકો, અહીં આપણે જવાબ લખીશું કે મને કોઈ છાવણીનો નાયક બનાવવામાં આવે તો હું ઉપર જણાવ્યા પ્રમાણે મારી જવાબદારીઓ નિભાવીશ અને તેમનું ઉત્તમ જૂથ બનાવવામાં પણ પ્રયાસ કરીશ. ત્યારબાદ ત્રીજો સવાલ છે, તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? જે વર્ગમાં જે મોનિટર હોય છે તે પણ એક જૂથ નાયક જ હોય છે, એટલે કે તેઓને તમારા વર્ગના બધા જ બાળકોને એક સાથે રાખવાના હોય છે. તેઓ અવાજ ન કરે, કોઈ ધીંગામસ્તી ન કરે, તેમનું પણ તેમને ધ્યાન રાખવાનું હોય. તો મોનિટરને શું શું કરવામાં આવતું હોય તેના વિશે આપણે અહીં લખવાનું છે. તો આપણે અહીં લખીશું કે મોનિટરની ફરજો. તો મોનિટરની ફરજોમાં શું શું આવે બાળકો? તો પહેલું, શિક્ષકની ગેરહાજરીમાં વર્ગખંડમાં શિષ્ટતાનું વાતાવરણ જળવાઈ રહે, તે તેમની પહેલી જવાબદારી હોય છે. બીજી જવાબદારી તો કે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વિશે શિક્ષકોને જાણકારી આપવી. જ્યારે ત્રીજો ફરજ હોય કે વર્ગમાં ચોક, ડસ્ટર, નકશો જેવી વસ્તુઓ ઓફિસમાંથી લાવીને મૂકવાની વ્યવસ્થા કરવી. જ્યારે ચોથી ફરજ હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરવી. અને પાંચમી જે ફરજ હોય છે તે પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવું. જેમ અહીં સંગીતા અરોરા પોતાના જૂથનું નેતૃત્વ કરે છે અને જૂથ નાયક બન્યા છે, તે મોનિટરને પણ કોઈ પણ બહાર પ્રવાસ ગયા હોય તો તેમને તે વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવાનું હોય છે. ત્યારબાદ ચોથો સવાલ છે, તમને વર્ગ મોનિટર બનવું ગમે છે અને ગમે છે તો શા કારણે ગમે છે? તો આપણે અહીં લખીશું, હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે કારણ કે તેનાથી આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. વર્ગ મોનિટર બનવાથી આપણે કોઈ જૂથનું નેતૃત્વ કરતા હોય તેવું અને પોતાનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. હવે આપણે આગળ જોઈએ, નદી પાર કરવી. આજે આપણે આગળનું જોઈએ છીએ તે પાંચ ફેબ્રુઆરીએ સંગીતા અરોરાએ લખેલું છે 1984માં. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શરીર શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું હતું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અને અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. સંગીતા અરોરા કહે છે કે આજે ફેબ્રુઆરી 5 છે, એટલે કે તેમના જે છાવણી છે તેમનો આજે 5મો દિવસ છે. તેને સવારમાં નાસ્તામાં વિટામિન સીની ગોળીઓ, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું હતું. વિટામિન સીની ગોળીઓ ચગળવાની આવતી હોય છે, જ્યારે લોહ તત્વની ગોળીઓ પીવાની આવતી હોય છે, અને ગરમ ચોકલેટવાળું તેમને દૂધ મળ્યું હતું. આ બધું તેમને શક્તિ માટે અને જે તેઓ ઠંડીમાં હોય તો તેમને ગરમી શરીરમાં મળી રહે તેના માટે આપવામાં આવ્યું હતું. રોજ સવારે
બધાજની તબીબી એટલે કે ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને અમને જ્યાં જ્યાં પણ વાગ્યું હોય ત્યાં અમે પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા કે અમારે હવે કેટલા દિવસ બાકી છે. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. 8 કિલોમીટર સુધીની અમે મુસાફરી કરી ત્યારબાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધીનું જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુ ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી અને મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજો લગાવવાનો પ્રયત્ન કરતી હતી. સંગીતા કહે છે કે અમે 8 કિલોમીટર સુધીની મુસાફરી કરી લીધી છે. ત્યારબાદ અમે એક નદીના એક કાંઠા સુધી પહોંચ્યા છીએ. અહીં એક કાંઠાથી બીજા કાંઠા સુધીમાં એક ખૂબ જ જાડું દોરડું બાંધેલું હતું અને દોરડાને બંને બાજુ જાડા જાડા ખીલા અથવા તો મેખ સાથે મજબૂતાઈથી બાંધેલું હતું. હું તો થોડી ગભરાવા લાગી અને હું વિચારતી હતી કે જો દોરડું નીકળી જશે તો શું થશે અને હું આ નદીની પહોળાઈનો અંદાજો લગાવવા લાગી. તો બાળકો, આજનો આ વિડીયો લેક્ચર અહીં સુધી જ રહેશે. હવે આપણે આગળનો પાઠ આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને તમારા પ્રતિભાવો પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવતા રહેજો. સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે હજુ પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય બાળકો તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને અમારા આગળના ભાગોની બધી જ નવી નોટિફિકેશન મળતી રહે.